हेलो स्टूडेंट्स, आजे आपणे धोरण 12 चैप्टर नंबर 11 छे ए छे विकिरण अने द्रव्यनो द्वैत स्वभाव एना विषे बात करवाना छे। जो द्वैत स्वभाव एटले ड्यूअल नेचर विषे आपणे बात करवाना छे। आ चैप्टरनी अंदर आपणे अलग अलग प्रयोगोनी बात करीशुं, जेमां खास करीने फोटो इलेक्ट्रिक असर विषे आपणे भणीशुं। फोटो एटले प्रकाश, એ પ્રકાશની મદદથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કોઈક સપાટી પરથી કઈ રીતે થાય છે, પછી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એની ઝડપ, એની ઉર્જા, આ બધી વાતો આના અંદર આપણે કરવાના છીએ। એ સિવાય ફોટોન શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે, તો એવા ફોટોનની લાક્ષણિકતા તમે કેમેસ્ટ્રીની અંદર ધ વિશે થોડુંક ભણીને આવ્યા છો કે એણે જે છે એ જે દ્રવ્ય અથવા તો કોઈ કણ છે તો કણના દ્વૈત સ્વભાવની વાત કરી હતી કે અમુક સંજોગોમાં જેમ પ્રકાશ છે તો એ પ્રકાશ હોય એ અમુક સંજોગોની અંદર તરંગ તરીકે વર્તે છે, તો અમુક સંજોગોમાં એ કણ તરીકે વર્તે છે। તો આ ડ્યુઅલ નેચર વિશે વાત કરી હતી, તો એના વિશે આપણે ભણીશું। અને છેલ્લે ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકોએ જે પ્રયોગ કર્યો જેના દ્વારા એમણે ઇલેક્ટ્રોન પોતે કણ છે છતાં એ કઈ રીતે તરંગ પ્રકૃતિ ધરાવે છે એ વસ્તુ એ લોકોએ સાબિત કરી। તો આપણે આટલી બાબતો આપણા ચેપ્ટરની અંદર ભણવાના છીએ, એટલે મેઇન વસ્તુ છે કે દ્વૈત સ્વભાવ ડ્યુઅલ નેચર વિશે આપણે વાત કરવાની છે। તો શરૂઆત એની હિસ્ટ્રીથી કરીએ। આપણે એવું તો જાણીએ છીએ કે પ્રકાશનું આપણે તરંગ સ્વરૂપ શબ્દ બોલીએ છીએ। તમે પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, વિવર્તન આવી બધી ઘટનાઓની વાત કરો છો જ્યારે, ત્યારે પ્રકાશને કયા સ્વરૂપે લઈને વાત કરો છો? તો તરંગ સ્વરૂપે। એટલે આપણી પાસે ઘણા બધી એવી બાબતો છે, જેમ કે મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક હતો, તો એણે પોતે જે વિદ્યુત ચુંબકીય માટેના જે સમીકરણ આપ્યા હતા જેને મેક્સવેલના સમીકરણ કહેવાય છે, તો એ સમીકરણોની અંદર પણ એણે જે વાત કરી એ પ્રમાણે પ્રકાશનું તરંગ સ્વરૂપ લીધેલું। એ સિવાય તમે હર્ટ્ઝનો પ્રયોગ ભણવાના છો। હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક હતો, એણે એવું કર્યું હતું કે બે ધાતુના ગોળા લીધા હતા, અને એટલે હું આ રીતે કંઈક દર્શાવું તો આ રીતે બે ગોળા લીધા હતા અને એમને આમ સળિયાઓ સાથે જોડી દીધા હતા, વચ્ચે એક ગેપ રાખી હતી જેને સ્પાર્ક ગેપ કહેવાય છે, અને અહીંયા આગળ વિદ્યુત ભારો જે હતા ગોળા પરના એને એણે દોલનો કરાયા હતા, અને એના દ્વારા એણે એક તરંગ ઉત્પન્ન કર્યું, એ તરંગને કહેવાય છે વિદ્યુત ચુંબકીય તરંગ। પ્રયોગ શું છે એ 8મા ચેપ્ટરની અંદર આપણે થોડીક વાત કરવાના છીએ, પણ હાલ હું તમને આટલું કહું કે આવી રીતે હર્ટ્ઝે પ્રયોગ કર્યો કે ધાતુના ગોળા હોય એના પર જે વીજભાર છે એને દોલનો કરાવ્યા, અને દોલન કરતો વિદ્યુત ભાર છે એ આવું વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે છે, તો એવો પ્રયોગ કર્યો એણે। તો એનો અર્થ એવો થાય કે આ બંને બાબતો છે એ પ્રકાશનું કયું સ્વરૂપ દર્શાવે છે? તરંગ સ્વરૂપ। તો પ્રકાશના તરંગ સ્વરૂપ માટેના આવા પ્રયોગો થયા। એ સિવાય એવું પણ ખબર પડી કે પ્રકાશના કિરણો છે એ ઋણ વિદ્યુત ભારિત કણોનો પ્રવાહ છે, તો એ કેવી રીતે સમજાયું? તો જુઓ, હું એની પણ 1x1 હિસ્ટ્રી છે। સૌથી પહેલાં રોન્જન નામનો વૈજ્ઞાનિક હતો, એણે ઇલેક્ટ્રોનની શોધ કરી। ત્યારબાદ જે જે થોમ્સન, આ તમે સાંભળેલું હશે, એમણે ઇલેક્ટ્રોનની શોધ કરી, અને ઇલેક્ટ્રોનની જે શોધ થઈ એના પછી ખબર પડી કે પરમાણુ હોય તો પરમાણુની અંદર આ એક બહુ મૂળભૂત કણ તરીકે આપણે ઇલેક્ટ્રોનને ઓળખીએ છીએ, તો આ રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ। ત્યારબાદ વિલિયમ ક્રુક્સ નામના વૈજ્ઞાનિક આવ્યા, જેમણે કેથોડ કિરણની શોધ કરી। હવે આ શું સ્ટોરી છે એ કહું, પણ મેં આટલું કીધું એ હું હજી એકવાર કહી દઉં। મેં એવું કીધું કે આપણે પ્રકાશ જે છે એના દ્વૈત સ્વભાવ વિશે વાત કરવાના છીએ, તો પહેલી શરૂઆત આપણે ત્યાંથી કરી કે પ્રકાશનું તરંગ સ્વરૂપ છે એવી બાબતો આપણે ક્યાં ક્યાં સાંભળી છે? તો એક તો વિદ્યુતચુંબકીય તરંગ માટે મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક હતો, એણે પોતે સમીકરણ આપ્યા હતા, એ સમીકરણોનું જે સ્વરૂપ હતું એના પરથી સમજાઈ શક્યું કે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે। એ સિવાય પણ તમે ભણવાના છો, હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક હતો, એણે પોતે પ્રયોગ દ્વારા આવા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરેલા, અને એ તરંગોનો વેગ પ્રકાશના વેગ જેટલો છે એવું પણ એણે કીધેલું। તો એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ આ બંને પરથી પ્રકાશનું તરંગ સ્વરૂપની વાત આવી। બીજો પોઈન્ટ આવે છે કે પ્રકાશના કિરણો છે એ શું છે, તો ઋણ વિદ્યુત ભારિત કણોનો પ્રવાહ છે, એ શેના બનેલા છે? ઋણ વિદ્યુત ભારિત કણોના પ્રવાહ તરીકે રજૂ કરેલા। એ શું હતું એ સમજવા પહેલાં આ ત્રણ શોધની વાત થઈ કે રોન્જને એક્સરેની શોધ કરી, જે જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી,
અને વિલિયમ ક્રુક્સે કેથોડ કિરણો વિશે જે માહિતી આપી એ તમને કહું. એમ કહે છે કે આવી રીતે એક ટ્યુબ લીધી જેને ડિસ્ચાર્જ ટ્યુબ કહેવાય છે. ટ્યુબની અંદર બે ઇલેક્ટ્રોડ્સ હોય, ઇલેક્ટ્રોડ્સ એટલે ધ્રુવ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ જે આપણે બોલીએ છીએ એટલે એને આપણે એનોડ અને કેથોડ તરીકે ઓળખી શકીએ. બે છેડાની વચ્ચે આમ તમે બેટરી જોડો એટલે સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો કહેવાય. જ્યારે એવું થાય છે કે અહીંયા આગળ જે છે પ્રવાહ પસાર થવાને લીધે આ કેથોડ હોય, આ એનોડ કહું તો આ કેથોડ છે, તો જ્યારે પ્રવાહ પસાર થાય ને ત્યારે આ કેથોડ હોય એ કેથોડ પોતે ગરમ થાય છે અને ગરમ થવાને કારણે એમાં જે પેલા ઇલેક્ટ્રોન્સ જે હોય એ ઇલેક્ટ્રોનને ઉર્જા મળે છે અને એ ઇલેક્ટ્રોનનું આખું જે બીમ છે, બીમ એટલે આખું કિરણ જૂથ, આખું બહુ બધા ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહી શકાય એને, તો આખું જે બીમ છે એ કેથોડમાંથી ઉત્સર્જાય અને એનોડ તરફ ગતિ કરે છે. તો એટલે એના પરથી એણે કીધું કે કેથોડ કિરણો એટલે બીજું કંઈ નથી પણ ઋણ વિદ્યુત ભારિત એવા કણો છે અને આ જે ઋણ વિદ્યુત ભારિત કણો એટલે કે એવું પણ બોલાય ઇલેક્ટ્રોનનો પ્રવાહ. એટલે કેથોડ કિરણો શું છે તો બીજું કંઈ નહીં પણ ઇલેક્ટ્રોન્સ છે જે કેથોડમાંથી ઉત્સર્જાય અને એનોડ તરફ ગતિ કરતા હોય છે. તો આવી રીતે એણે જે છે એ કેથોડ કિરણોની શોધ કરી હતી. કોણે? વિલિયમ ક્રુક્સે. તો આવી જે શોધ થઈ ત્યારબાદ તમને ખ્યાલ હશે કે તમે કેમેસ્ટ્રીની અંદર પણ આવું કંઈક ભણીને આવ્યા છો કે વિશિષ્ટ એવો જે ગુણોત્તર છે ઈ બાય એમ, એ ઈ બાય એમ ગુણોત્તર શોધવામાં આવ્યો અને ઈ બાય એમ ગુણોત્તર, ઈ એટલે જે ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુત ભાર અને એમ છે એટલે દળ. આપણને એમ થાય કે પહેલાં ઈ શોધાયો હશે, પછી એમ શોધાયો હશે અને પછી ઈ બાય એમ શોધાયો હશે, પણ એવું નથી. જે જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી ત્યારબાદ આપણે એણે અહીંયા જે વિલિયમ ક્રુક્સે જે પ્રયોગ કર્યા હતા એમાં એણે જે કેથોડ કિરણો અહીંયા જે ઉત્પન્ન થાય છે ને, તો અહીંયા ટ્યુબની અંદર તમે કોઈ પણ વાયુ ભર્યો હોય, તમે ગમે તે વાયુ ભર્યો હોય, છતાં પણ આ જે વિશિષ્ટ ગુણોત્તર છે ઈ બાય એમ એમાં કોઈ ફરક પડતો નથી. એટલે કે ઈ બાય એમ ગુણોત્તરને એટલે જ વિશિષ્ટ વિદ્યુત ભાર તરીકે પણ ઓળખવામાં આવે છે કે એની અંદર એ કયો વાયુ તમે ભરીને પ્રયોગ કરો છો એના પર એ કિંમત આધાર રાખતી નથી. એટલે જ્યારે જે જે થોમ્સને ઈની વેલ્યુ શોધી કાઢી પછી આ ઈ બાય એમ ગુણોત્તર જાણતા હતા આપણે, ઈની કિંમત શોધી કાઢી હતી તો એના પરથી ઇલેક્ટ્રોનનું દળ પણ શોધી શકાયું. તો આવી રીતે બધા પ્રયોગો વન બાય વન થવા લાગ્યા જેની મદદથી આપણને જે છે એ કોઈ ધાતુ હોય તો એ ધાતુમાંથી આવી રીતે કઈ રીતે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને એ ઇલેક્ટ્રોન વિશેની આપણને આવી બધી માહિતી મળવા લાગી. બીજું એવું કહું કે એવું નથી કે આપણે કોઈ ધાતુને માત્ર આવી રીતે બહુ ઊંચા તાપમાને ખાલી ગરમ કરીએ તો જ આવી રીતે ઉત્સર્જન થાય છે એવું નહીં, પણ કોઈ ધાતુ છે એના પર આપણે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ ને તો પણ આપણને આવી રીતે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું જોવા મળે છે. એટલે જે જે થોમ્સન છે એણે એવું કીધું કે આ રીતે જે ઉત્સર્જાતા કણ હતા એમને એણે ઇલેક્ટ્રોન નામ આપ્યું, એટલે આ રીતે એણે ઇલેક્ટ્રોનની શોધ કરી. ત્યારબાદ મિલિકાન નામનો વૈજ્ઞાનિક આવ્યો જેણે એમ જે પોતે ઓઇલ બુંદ, પ્રવાહી જે બુંદ છે, તેલ બુંદ એવું કહું, તો એનો જે પ્રયોગ કર્યો અને એ પ્રયોગને આધારે ઇલેક્ટ્રોન પરનો વિશિષ્ટ વિદ્યુત ભાર ઈ છે એ ઈ શોધી કાઢ્યો. એટલે ઈનું મૂલ્ય શોધી શકાયું ત્યારબાદ આપણે ઈ બાય એમ ગુણોત્તર ઓલરેડી જાણતા હતા તો ઈની ઈનું મૂલ્ય મૂકી દો તો એના પરથી એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ પણ આ રીતે શોધી શકાય છે. તો આવી રીતે આપણે બધા પ્રયોગો વિશે જાણકારી મેળવી શકીએ. તો તમને આની અંદર આટલો ખ્યાલ આવ્યો હશે કે કેથોડ કિરણોનો જે પ્રયોગ હતો જેમાં ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુ ભર્યો છે, એનોડ અને કેથોડ બે ઇલેક્ટ્રોડ્સ છે, જ્યારે અહીંયાથી પ્રવાહ પસાર થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું આખું કિરણ જૂથ નીકળે છે, એટલે આવી રીતે કેથોડ કિરણની શોધ થઈ. ત્યારબાદ જે વિશિષ્ટ વિદ્યુત ભાર છે ઈ બાય એમ ગુણોત્તર શોધવામાં આવ્યો. જે જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી એણે શું કર્યું કે કોઈ ધાતુની સપાટી હોય તો એના પર તમે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરી શકો અથવા તો બીજો પ્રયોગ કરો કે એ ધાતુને તમે ગરમ કરો, તો આ બધા પ્રયોગની અંદર એમાંથી કોઈ કણ ઉત્સર્જિત થતા એમને જોવા મળ્યા જેને એણે ઇલેક્ટ્રોન નામ આપ્યું. ત્યારબાદ આપણે મિલિકાનના પ્રયોગની વાત કરી કે મિલિકાને જે પોતે પ્રયોગ કર્યો જેની અંદર એણે ઇલેક્ટ્રોન પરનો વિશિષ્ટ મતલબ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઈ એનું મૂલ્ય એણે શોધી કાઢ્યું
આપણે ઈ બાય એમ જાણતા હતા, ઈ શોધી દીધો એટલે એના પરથી એમની કિંમત પણ જાણી શકાય. તો આ બધી આટલી માહિતી છે, આ ખાસ માહિતી સ્વરૂપ જ ક્વેશ્ચન હતો જે અહીંયા આગળ આપણે આ રીતે સમજી શકીએ. હવે હું એનાથી આગળ વાત કરીશ. ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન વિશે અને ખાસ આપણે શબ્દ સમજીશું વર્ક ફંક્શન, કે ધાતુનું વર્ક ફંક્શન ગુજરાતી શબ્દ છે કાર્ય વિધેય. એટલે શું એ આપણે હવે સમજવું છે. જુઓ, જ્યારે હું ધાતુ બોલું છું તો ધાતુની અંદર તમે બધા જ જાણો છો કે એનું જે લેટિસ બિંદુઓ હોય એના પર ધન આયનો ગોઠવાયેલા હોય અને ઇલેક્ટ્રોન્સ હોય એની આસપાસ મુક્ત અવકાશની અંદર આમ તેમ ગતિ કરતા હોય છે. જો તમે એવું કરો કે એને કંઈક અમુક તાપમાને લઈ જાઓ એ ધાતુને, તો પહેલાં જે ઇલેક્ટ્રોન્સ હશે એ ઇલેક્ટ્રોનને ઊર્જા મળે, ઊર્જા મળે એટલે એને કારણે જે તે ધાતુમાંથી એ છટકવાનો પ્રયત્ન કરે. પણ છતાં આની આ ધન આયનો છે અને ઇલેક્ટ્રોન પોતે ઋણ છે એટલે એમની વચ્ચે પેલું આકર્ષી બળ લાગે છે, એટલે એ ઇલેક્ટ્રોન એમાંથી સહેલાઈથી છટકીને બહાર, કૂદકા મારીને બહાર આવી શકતા નથી. પણ જો આપણે એવું કરીએ કે આપણે એ ઇલેક્ટ્રોનને એટલી ઊર્જા આપીએ, એવી કંઈક યોગ્ય ઊર્જા આપીએ કે જેથી કરી અને જે પેલા આકર્ષણ બળથી એ જકડાયેલા છે એ બળનો એ સામનો કરી અને જો છટકી જાય, એટલી જો આપણે ઊર્જા આપી દઈએ તો એ આપવી પડતી ઓછામાં ઓછી ઊર્જાને એ ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. જો હું સાવ સાદી ભાષાની અંદર કહું આ વસ્તુ કે ધાતુની અંદર ઇલેક્ટ્રોન અહીંયા આગળ જકડાઈને રહે છે, કેમ? કારણ કે ન્યુક્લિયસમાં ધન વીજભાર છે, પોતે ઋણ છે, તાપમાનમાંથી એને ઊર્જા તો મળે છે, છતાં એ ઊર્જા જો ઓછી હોય તો એ પોતે અહીંયા આગળ ફર્યા કરશે પણ બહાર નીકળી શકતા નથી. તમારે અહીંયા આગળ એ બંધિત અવસ્થામાં છે એમ કહેવાય. પણ જો તમારે બહાર કાઢવા હોય તો તમારે કંઈક ઊર્જા આપવી પડશે. તો તમે જે ઓછામાં ઓછી ઊર્જા આપો અને એ પોતે ખેંચાઈને બહાર આવી શકે, તો એ આપવી પડતી ઊર્જાને એ ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પોતે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અહીંયા જકડાઈને રહેલો છે અને એને તમારે અહીંથી બહાર કાઢવો છે. અથવા સાવ એવું ગણીએ કે દાખલા તરીકે તમને કોઈક વસ્તુ ખરીદવા માટે 50 રૂપિયાની જરૂર છે, તો એ 50 રૂપિયા એનું વર્ક ફંક્શન કહેવાય. તમને 50 રૂપિયા આપીએ તો ચાલે, તો તમે શું થઈ શકે 50 રૂપિયાથી એ વસ્તુ ખરીદી શકો. પણ હું તમને 100 રૂપિયા આપું તો પણ શક્ય છે કે 50 રૂપિયાની વસ્તુ ખરીદી લો અને બાકીના 50 તમારી પાસે વધશે. તો એવી જ રીતે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને અહીંથી છટકવા માટે અમુક ઊર્જાની જરૂર છે. ઊર્જાનો બીજો એકમ તમને યાદ હશે, સૂક્ષ્મ કણોની ઊર્જાને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમથી પણ દર્શાવીએ છીએ, જેની વ્યાખ્યા પણ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહેવાય. તો જ્યારે આપણે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળથી પસાર કરીએ ત્યારે એની ગતિ ઊર્જામાં જેટલો ફેરફાર થાય એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હું એવું કહીશ કે જ્યારે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટનો, આ બે છેડા વચ્ચે 1 વોલ્ટનો તફાવત છે, અને હું ઇલેક્ટ્રોનને અહીંથી પસાર કરું તો એની જે પ્રારંભિક ઊર્જા અને અંતિમ ઊર્જા તફાવત આટલો હશે, 1.6×10⁻¹⁹ જૂલ. એટલે એની ગતિ ઊર્જામાં આટલો ફેરફાર થાય છે. તો આ ઊર્જાને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણોની ઊર્જા આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની અંદર માપીએ છીએ. તો હું એમ કહું કે ધારો કે આ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન જે છે એને ત્યાંથી છટકવા માટે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર છે, ઓછામાં ઓછી. કેમ ઓછામાં ઓછી બોલું છું? કારણ કે આનાથી વધારે આપીએ તો ચાલશે, પણ હું આનાથી ઓછી ઊર્જા આપું તો એ છટકી શકતો નથી. તો આ ધાતુ માટે વર્ક ફંક્શન 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એમ કહેવાય. એટલે હું આટલી ઊર્જા આપું તો એ ધાતુમાંથી 1 ઇલેક્ટ્રોન બહાર આવે. આ પણ શબ્દ સમજવા જેવો છે. વર્ક ફંક્શન એટલે હું એમ કહું કે મારી પાસે અહીંયા આગળ ઝીંક ધાતુની સપાટી છે, તમે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવા માગો છો, તો એવું નહીં કે હું 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા આપું તો એમાંથી બધા જ ઇલેક્ટ્રોન બહાર આવે એવું નહીં. કેટલા ઇલેક્ટ્રોન બહાર આવી શકે? 1 જ. તો વર્ક ફંક્શન એટલે કેટલા ઇલેક્ટ્રોન દીઠ આપવી પડતી ઊર્જા થઈ? 1 જ ઇલેક્ટ્રોન દીઠ. હું આટલી ઊર્જા આપું તો ધાતુમાંથી 1 ઇલેક્ટ્રોન પોતે બહાર આવી શકે. આને એનું વર્ક ફંક્શન કહેવાય.
એટલે તમે જુદી જુદી ધાતુ લો તો એવું કહેવાય ને કે જુદી જુદી ધાતુ હોય તો એના ઇલેક્ટ્રોન પોતે જુદા જુદા બળથી જકડાયેલા છે, તો એનો અર્થ એવો થયો કે એમાંથી એને બહાર આવવા માટે જુદી જુદી ઉર્જા જોઈએ. એટલા માટે એવું કહેવાય કે વર્ક ફંક્શનનું મૂલ્ય શેના પર આધાર રાખે છે, તો એક તો તમે કઈ ધાતુ પસંદ કરી છે એ ધાતુના પ્રકાર પર, અને તમે કેવી સપાટી પણ પસંદ કરો છો એ સપાટીના પ્રકાર પર પણ એ આધાર રાખે છે. તો આ રીતે આપણે સમજી શકીએ કે વર્ક ફંક્શન એટલે બીજું કંઈ નહીં પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા. ઉર્જા છે મતલબ કે એનો જે એકમ છે જૂલ, અથવા બીજો એકમ શું લઈ શકાય, ઇલેક્ટ્રોન વોલ્ટ, તો એને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની અંદર પણ લેવાય છે. તો આ રીતે તમે વર્ક ફંક્શન શબ્દ સમજી શકો છો. હવે હું નેક્સ્ટ વાત કરીશ કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવું હોય તો ઉત્સર્જન કરાવવા માટેની અલગ અલગ રીત છે. કઈ કઈ રીત છે એ આપણે વન બાય વન સમજતા જઈએ. પહેલી જે રીત છે એ રીત જે છે એને ઉષ્માજનિત ઉત્સર્જન કહેવાય છે. ઉષ્માજનિત ઉત્સર્જન એટલે શું? તો તમે શું કરશો કે કોઈ ધાતુ હોય એ ધાતુનો ફિલામેન્ટ બનાવો. તમને બલ્બ ખબર છે, બલ્બનો ફિલામેન્ટ તમે જોયો છે, તો એવી રીતે કોઈ ધાતુનો ફિલામેન્ટ બનાવવાનો બલ્બ વિચારો, તમને થોડુંક મગજમાં આવશે. તો જ્યારે તમે એમાંથી પ્રવાહ પસાર કરો તો આ જે ફિલામેન્ટ છે એક ધાતુ છે, ધાતુની બનેલી છે, તો એના ઇલેક્ટ્રોનને વિદ્યુત ઉર્જા મળી. ઉર્જા મળવાને કારણે જે ઇલેક્ટ્રોન છે એ પોતે ધાતુમાંથી બહાર આવશે, એટલે કે એનું ઉત્સર્જન થશે. તો એવું જે ઉત્સર્જન, એ ધાતુ ગરમ થઈ, ગરમ થવાને લીધે જે ઉત્સર્જન થયું એને આપણે ઉષ્માજનિત ઉત્સર્જન તરીકે ઓળખી શકીએ. તો ઉષ્માજનિત ઉત્સર્જન એટલે શું, અથવા તો એના માટે બીજો શબ્દ આપણે તાપીય ઉત્સર્જન પણ બોલી શકીએ. જુઓ, તો તાપીય ઉત્સર્જન એટલે શું? તો શું કર્યું આપણે, કોઈ ધાતુ લીધી જેનો આપણે શું બનાવી દીધો, ફિલામેન્ટ. ફિલામેન્ટમાંથી પ્રવાહ પસાર કર્યો તો એ ધાતુ પોતે ગરમ થઈ, અને ગરમ થવાને લીધે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો એવું જે ઉત્સર્જન છે એને આપણે શું કહીશું, ઉષ્માજનિત અથવા તો તાપીય ઉત્સર્જન. જે તમને ખાસ કરીને ક્યાં જોવા મળે, તો ડાયોડ, ટ્રાયોડ, ટીવી ટ્યુબ, આ બધાની અંદર આ પ્રકારનું ઉત્સર્જન થાય કે ધાતુ ગરમ થવાથી એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય છે. ડાયોડ શબ્દને હાલ હું બહુ ટૂંકમાં કહું તો ડાયોડ એટલે બે અર્ધવાહકથી બનતી રચના છે. ડાય એટલે બે, તો બે અર્ધવાહકોથી બનતી આ રચના છે જેને ડાયોડ તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશે ડિટેલની અંદર તમે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ચેપ્ટર છે જેની અંદર તમે ભણવાના છો. તો આ વાત થઈ તાપીય ઉત્સર્જન માટે. બીજું છે ફિલ્ડ અથવા તો ક્ષેત્ર ઉત્સર્જન. ફિલ્ડ એટલે ક્ષેત્ર, ક્ષેત્ર એટલે અહીંયા આગળ આપણે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં વાત કરીશું. બરાબર, એવું કહેવાય કે કોઈ ધાતુ છે અને એ ધાતુને તમે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો. એટલે મેં ધાતુ લીધી અને એની સાથે હું બેટરી જોડી દઉં, અને બેટરી જોડું તો એના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને ઉર્જા મળે. તો ઉર્જા મળવાને કારણે એ જે ઇલેક્ટ્રોન છે ધાતુમાંથી બહાર ખેંચાઈ આવે છે, અને આના માટે ખૂબ જ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવું પડે, લગભગ 10^8 વોલ્ટ પર મીટરના ક્રમનું. આટલું મોટું વિદ્યુત ક્ષેત્ર લગાડો ને, એટલે 1 મીટર દીઠ 10^8 વોલ્ટ, ત્યારે એ ધાતુમાંથી જે ઇલેક્ટ્રોન છે એ આમ બહાર ખેંચાઈ આવે. તો એ પ્રકારનું જે ઉત્સર્જન છે એને આપણે ક્ષેત્ર ઉત્સર્જન અથવા ફિલ્ડ ઉત્સર્જન તરીકે ઓળખીએ છીએ. ત્રીજું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેના વિશે ખાસ આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાના છીએ, એ છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. જો હું આગળ પણ એકવાર બોલી કે ફોટોનો મતલબ થાય પ્રકાશ, એટલે કોઈ ધાતુની સ્વચ્છ કરેલી સપાટી છે અને એના પર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો. યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ શબ્દ એટલા માટે કહીએ છીએ આપણે કે પ્રકાશ જે છે એની ઉર્જા E બરાબર આવું લખાય છે, NHF. HF એટલે ઉર્જા, તમને ખબર હશે H એટલે પ્લાન્ક અચળાંક, એનો એકમ જે છે એ જૂલ ઇન્ટુ સેકન્ડ છે, અને આવૃત્તિનો સેકન્ડ ઇન્વર્સ, તો આનું પરિમાણ ઉર્જાનું થયું. તો આટલી જો હું આવૃત્તિ એફની કિંમત એટલી હોવી જોઈએ
કે જેથી કરી અને આ ઊર્જાનું મૂલ્ય ઓછામાં ઓછું વર્ક ફંક્શન જેટલું તો થાય જ. એટલે તમે એટલી ઊર્જા આપો કે એટલી આવૃત્તિવાળું વિકિરણ આપાત કરો જેથી કરીને તમારા ઇલેક્ટ્રોનને ઓછામાં ઓછી કેટલી ઊર્જા મળવી જોઈએ, વર્ક ફંક્શન જેટલી. વધારે મળે તોય ચાલે, પણ જો વર્ક ફંક્શન જેટલી ઊર્જા મળશે તો ધાતુમાંથી ઇલેક્ટ્રોન છે એ બહાર આવશે. તો આવું જે ઉત્સર્જન થયું કે તમે પ્રકાશ આપાત કર્યો, ઇલેક્ટ્રોને એ પ્રકાશનું શોષણ કર્યું એટલે એને ઊર્જા મળી, અને ઊર્જા મળવાને કારણે એ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા. તો આવું જે ઉત્સર્જન છે એને આપણે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન તરીકે ઓળખીએ છીએ. હું ફરીથી બોલું કે કોઈ ધાતુની સ્વચ્છ કરેલી સપાટી છે અને એના પર તમે યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો છો, તો એને કારણે ધાતુના ઇલેક્ટ્રોન એ પ્રકાશનું શોષણ કરી લેશે. ત્યારબાદ એ પોતે ધાતુમાંથી શું થશે, ઊર્જા વધી જાય એની પાસે, એટલે ત્યાં ન બેસી રહે, કૂદકો મારે, તો ત્યાંથી એ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર નીકળશે. તો એવું જે ઉત્સર્જન છે એને આપણે શું કહીએ છીએ, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. પ્રકાશ આપાત કરવાથી ઉત્સર્જન થયું એ. આ ચેપ્ટરની અંદર ખાસ આપણે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન વિશે ભણવાના છીએ. હવે આપણે નેક્સ્ટ વાત કરી દઈએ કે જે હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક હતો. થોડીક વાર પહેલાં પણ મેં તમને વાત કરી કે એક હર્ટ્ઝના પ્રયોગ માટે હું મેં શબ્દ વાપર્યો. તો જે હર્ટ્ઝ છે એ હર્ટ્ઝનું અવલોકન શું હતું, આ આપણને થિયરીમાં ક્વેશ્ચન ન પૂછાય પણ શું છે એ ખાલી આપણે જાણી લઈએ. તો હર્ટ્ઝ વૈજ્ઞાનિકનું અવલોકન શું હતું એ હવે આપણે સમજી લઈએ. હર્ટ્ઝે પોતે જે પ્રયોગ કરેલો એ વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરવા માટેનો પ્રયોગ હતો. એના પ્રયોગની અંદર ખાલી આટલી માહિતી હું તમને આપું કે આ રીતે જે છે બે ગોળા છે ધાતુના, એમને સળિયા સાથે જોડ્યા છે અને વચ્ચે જે ગેપ છે એને સ્પાર્ક કેપ કે છે. એટલે ત્યાં આગળ સ્પાર્ક થતો હતો ઝબકારો, જેને આધારે જ એને ખબર પડી હતી કે આવી રીતે જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો ત્યાં ઉત્પન્ન થાય છે. જુઓ તો અહીંયા આગળ જે છે એણે પોતે જે પ્રયોગ કર્યો એમાં આ જે ગોળા હતા, એક ધન વીજભારી થતો, બીજો ઋણ વીજભારી થતો, અને એ જે વિદ્યુતભારો છે એને એણે આમ 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 ગતિ કરાવી એટલે દોલનો કરાવ્યા હતા, આવો એનો પ્રયોગ હતો. અને એ દરમિયાન તરંગ ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે ઓળખાય છે, આવો એણે પ્રયોગ કર્યો હતો. વધારામાં એણે શું કર્યું કે એક જે બે ગોળા છે તો એકને એનોડ કે છે, બીજાને કેથોડ કે છે. તો એવો જે કેથોડ હતો, ધાતુનો કેથોડ, ગોળા ધાતુના છે એટલે ધાતુનો જે કેથોડ હતો એના પર એણે આર્ક લેમ્પ, આ આર્ક લેમ્પ હોય ને એ પોતાનામાંથી અલ્ટ્રાવાયોલેટ વિકિરણનું ઉત્સર્જન કરે. તો આવા જે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ હતા એ વિકિરણ એણે ગોળા પર આપાત કર્યા. તો ગોળા પર આપાત કરે છે એટલે ગોળા પરથી શું થયું કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. અહીંથી ઇલેક્ટ્રોન જાય એટલે ગોળો વધુ ધન બને. તો બે છેડા વચ્ચે સ્થિતિમાનનો જે તફાવત હોય, ધારો કે અહીંયા સ્થિતિમાન +5 વોલ્ટ હોય અને અહીંયા -2, તો બે વચ્ચે તફાવત 3નો થયો. પણ જો આના પરથી ઇલેક્ટ્રોન હજી જતા રહે તો એનો મતલબ આ વધુ ધન થાય, તો 5ની બદલે 8 વોલ્ટ થયો સ્થિતિમાન, તો તફાવત વધી ગયો. તો બે છેડા વચ્ચે એણે જોયું કે જ્યારે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરે છે ત્યારે બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત વધી જાય છે, અને એને કારણે અહીંયા જે સ્પાર્ક થતો હતો એ મોટો સ્પાર્ક ત્યાંથી પસાર થાય છે એવું એને જોવા મળ્યું. એટલે આના પરથી એટલું સમજી શકાયું કે ધાતુ પર જ્યારે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરીએ છીએ ત્યારે એના પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય છે, એ ઋણ વિદ્યુત ભારિત એવા કણ ત્યાંથી ઉત્સર્જિત થતા હોય છે. તો આવો જે પ્રયોગ છે એવું અવલોકન જે છે એ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કર્યું. એટલે આમ તો એવું કહેવાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એની સૌથી પહેલાં જે અવલોકન છે એ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરેલું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા પણ કેટલાક વૈજ્ઞાનિકોએ ફોટો ઇલેક્ટ્રિક અસર પરના પ્રયોગો કર્યા છે, જેની વાત નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરીશું.